ગુજરાત રાંદેર પોલીસને મળી સફળતા. રાંદેર વિસ્તારમાં પૂર્વ આયોજન કરી ચોરી કરનાર ચોરોને પોલીસે ઝડપી પાડ્યા. આરોપી દ્વારા રાંદેર વિસ્તારમાં 15 દિવસ પહેલા ચોરી કરી ભાગી છૂટ્યા હતા. રાંદેર વિસ્તારમાં વોચમેન તરીકે નોકરી કરી ઘરોને નિશાનો બનાવી કરાઈ હતી ચોરી. પોલીસે 2 આરોપીની ધરપકડ કરી. રાંદેર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એરપોર્ટ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં ફરિયાદીએ એના ઘરમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી થયેલાની રજૂઆત કરેલી. એ બાબતે રાંદેર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલી, જેમાં સીસીટીવી ફૂટેજ અને હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરેલો. એ આધારે એમને એમના ત્યાં જે ચોકીદાર તરીકે ફરજ બજાવે છે અલ્તાફ શાહ કરીને, એના ઉપર ડાઉટ ગયેલો અને એ આધારે એને બોલાવી એને પૂછપરછ કરવામાં આવેલી. એ પૂછપરછના આધારે અને જે સીસીટીવી ફૂટેજ મળેલા એ આધારે પછી એને પોતે ચોરી કરેલાનું કબૂલાત કરેલી. અને આ બાબતે વધુ પૂછપરછ કરતાં એની સાથે એક અન્ય ઇસમની પણ સંડોવણી જણાઈ આવેલી, જે એમના ત્યાં ઘરે કામ ચાલતું હતું કોન્ટ્રાક્ટનું, એનું કોન્ટ્રાક્ટનું કામ કરનારું માણસ હતું. તપાસ દરમિયાન જે ગુનાના કામે મુદ્દામાલ ગયો હતો એમાં સૌ પ્રથમ પહેલાં એમણે 11 લાખની રજૂઆત કરેલી અને ત્યારબાદ એમની દીકરીના દાગીના મોટાભાગે ગયેલા હતા, તો એમના દીકરીથી પૂછપરછ કરી અને એમને બીજા પણ દાગીના જે ગયા હતા તે એમની દીકરી મૂકીને ગઈ હતી, એ આધારે 35 લાખના દાગીના એના થેલામાં હતા એવી વાત કરેલી. ગુનાના કામે જે આરોપી પકડાયા છે એણે પોતે અગાઉ પણ 10 દિવસ પહેલાં પણ ઘરમાંથી એ જે દાગીના 2 દાગીના ચોરી કરેલા અને એને એક ઈસમ મારફતે સહ આરોપી છે એના મારફતે વેચાણ કરેલું અને એમાં 17,50,000 રૂપિયા જેવો દાગીનાની કિંમત મળેલી. બાકીના દાગીના જે એમણે ગરફોડ કરી એમાં રિકવર કરવામાં આવેલા છે અને ટોટલ 35 લાખ 5 હજારની આજુબાજુનો મુદ્દામાલ છે એ ગુનાના કામે રિકવર કરવામાં આવેલો છે. આરોપી છે એનું નામ જે ચોકીદાર તરીકે છે એનું નામ અલ્તાફ શાહ છે અને એ મહારાષ્ટ્રનો છે અને એમના ત્યાં 3-1 વર્ષથી ચોકીદાર તરીકે કામ કરે છે. અને બીજા જે છે જકરિયા નરુલ્લા, એ કોન્ટ્રાક્ટનું કામ છે અત્યારે, એમના જ્યાં સિવિલ વર્ક ચાલતું હતું એનો કોન્ટ્રાક્ટનું કામ એની પાસે હતું. અને અત્યારે પૂછપરછ દરમિયાન તો કોઈ ગુનામાં સંડોવણી જડાયેલી નથી, પણ મહારાષ્ટ્રના છો એટલે વિગત ચેક કર્યા પછી આ અંગે માહિતી મળશે. નહીં, એણે સૌ પહેલાં જ્યારે 10-1 દિવસ પહેલાં એણે ઘરમાંથી ચોરી કરેલી ત્યારે એમના જે ઘરમાં ચાવી હશે કબાટની અને ઘરવાળા બધા બહાર હતા, તે દરમિયાન જે ચાવી હતી એ ચાવી આધારે કબાટ ખોલી અને 2 સેટ એમણે ચોરી કરેલા. અને ગઈકાલે જે ચોરી કરી એમાં એણે જે આપણે ટીવીનું જે કાચ લગાવેલો એ કાચ ખોલી અને ઘરમાં પ્રવેશ કરેલો અને લોખંડના સળિયાથી એણે કબાટ ખોલી અને દાગીનાની ચોરી કરેલી છે.